હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કાગડિયા દિનેશ અને તમે જોઈ રહ્યા છો ઓશિયન ઓફ જોબ્સ નું યુટ્યુબ ચેનલ. અને આજે આપણે નવા ચેપ્ટર ની વાત કરવાની છે અને જેનું નામ છે નફો અને ખોટ. નફો અને ખોટ આપણે નાનપણથી જ સ્કૂલથી જ શીખતા આવીએ છીએ, બરાબર? એટલે એની તો બેઝિક ડિટેલ તો બધા લોકોને ખબર જ હશે, બરાબર? તો સૌથી પહેલા તો આપણે એનું થોડીક ડિટેલ જોઈએ, બરાબર? તો શું છે કે ખરીદ કિંમત અને મૂળ કિંમત બે સેમ જ છે. તો ખરીદ કિંમત એટલે શું? જે કિંમતે વસ્તુ આપણે જે કિંમતે વસ્તુ ખરીદીએ ને તેને વસ્તુની ખરીદ કિંમત અને મૂળ કિંમત કહેવામાં આવે છે, બરાબર? બીજું છે કે ખરાજાત, બરાબર? ખરાજાત એટલે શું કે વસ્તુ ખરીદતી વખતે જે અન્ય ખર્ચા કરવા પડે ને તો તેને ખરાજાત કહેવામાં આવે છે. વસ્તુ ખરીદતી વખતે અન્ય જે ખર્ચા કરવામાં આવે છે ને તેને ખરાજાત કહેવામાં આવે છે. પડતર કિંમત એટલે શું? પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત અને ખરાજાત એ બંનેનો સરવાળો કરવામાં આવે ને એટલે પડતર કિંમત મળે છે આપણે, બરાબર? દાખલા તરીકે ખરીદ કિંમત કોઈ વસ્તુની 1500 હોય અને આપણે એને ખરાજાત મીન્સ કે અન્ય ખર્ચા આપણે એમાં 100 રૂપિયા થયા હોય તો પડતર કિંમત કેટલી થઈ? તો કે 1600 રૂપિયા, બરાબર? કેમ કે 1600 રૂપિયામાં આપણે એ વસ્તુ પડી, 1500 રૂપિયાની ખરીદ કિંમત હતી, 100 રૂપિયા ખરાજાત અને પડતર કિંમત કેટલી થઈ? 1600 રૂપિયા, બરાબર? બીજું છે કે વેચાણ કિંમત એટલે શું? વેચાણ કિંમત એટલે કે જે કિંમતે વસ્તુ વેચવામાં આવે ને તેને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે, બરાબર? પાંચમું છે નફો. નફો એટલે કે શું? ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય, બરાબર? આપણે ખરીદી હોય 1000માં અને આપણે વેચીએ 2000માં તો આપણે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત આપણી વધારે હતી, બરાબર? તો આપણે શું થાય, 1000નો જે ફાયદો થાય એને શું કહેવાય? નફો, બરાબર? છઠ્ઠું છે ખોટ. ખોટ એટલે શું, બરાબર? ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય. આપણે ખરીદી હોય 1000માં અને આપણે 500માં વેચી નાખીએ તો એ શું કહેવાય? ખોટ થાય આપણે 500 રૂપિયાની, બરાબર? સાતમું છે છાપેલી કિંમત. વસ્તુ પર મુદ્રિત કિંમત ને વસ્તુ પર જે લખેલી કિંમત હોય ને તેને વસ્તુની છાપેલી કિંમત કહેવામાં આવે છે. છેલ્લું છે વળતર, બરાબર? છાપેલી કિંમત પર વેપારી દ્વારા જે છૂટ આપવામાં આવે છે, છાપેલી કિંમત પર વેપારી દ્વારા જે છૂટ આપવામાં આવે છે તેને વળતર કહેવામાં આવે છે. વળતર એટલે બીજું કઈ નહીં, ડિસ્કાઉન્ટ. વેપારી દ્વારા જે છૂટ આપણે મળે છે ડિસ્કાઉન્ટ એટલે વળતર. ચાલો તો હવે આપણે થોડાક બેઝિક સૂત્ર જોઈ લઈએ, બરાબર? તો પહેલું જ આવશે કે નફો. નફાનું સૂત્ર શું થશે, બરાબર? તો શું આવશે કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. નફાનું સૂત્ર શું આવશે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. અને બીજું છે કે ખોટનું સૂત્ર, બરાબર? ખોટના સૂત્રમાં શું હશે? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત, બરાબર? ખોટના સૂત્રમાં શું હશે? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. અને ત્રીજું આપણે લઈ લઈએ કે નફાની ટકાવારી આપણે મેળવવી હોય કે કેટલા જે આપણે નફો થયો છે એ કેટલા ટકા નફો થયો છે, તો શું આવશે? નફાની ટકાવારી બરાબર ઉપર આવશે નફો, છેદની અંદર આવશે મૂળ કિંમત ગુણ્યા 100, બરાબર? એવી જ રીતના આપણે લઈ લઈએ ખોટની ટકાવારી, બરાબર? તો ખોટની ટકાવારીનું સૂત્ર શું થશે? તો ઉપર શું આવશે, એમાં ખોટ આવશે, છેલ્લે મૂળ કિંમત તો એમને જ રહેશે, મૂળ કિંમત ગુણ્યા 100, બરાબર? હવે આપણે બેઝિક ડિટેલ જોઈ લીધી, હવે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ, બરાબર? નફા ખોટ રિલેટેડ. ચાલો તો પહેલો ક્વેશ્ચન છે કે રૂપિયા 4500 નો મોબાઈલ રૂપિયા 5400 માં વેચતા કેટલા ટકા નફો થાય, બરાબર? 4500 નો મોબાઈલ લીધો અને 5000 ને 400 માં વેચતા કેટલા ટકા નફો થાય? તો સૌથી પહેલા તો આપણે જોવું પડે કે નફો કેટલા રૂપિયા છે. તો શું આવશે નફાનું સૂત્ર? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, બરાબર? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? તો કે 5000 ને 400. મૂળ કિંમત કેટલી હતી આપણી? 4000
500 બરાબર, બાદબાકી કરીએ તો કેટલા આવશે? 900 રૂપિયા બરાબર. તો કેટલો નફો થયો? 900 રૂપિયા બરાબર. હવે નફાની ટકાવારી શોધવાની છે બરાબર. તો નફાની ટકાવારી નું સૂત્ર શું આવશે? નફાની ટકાવારી બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 બરાબર. નફો કેટલો આવ્યો? 900 રૂપિયા. મૂળ કિંમત કેટલી હતી આપણી? 4500 ગુણ્યા 100 બરાબર. હવે આપણે છેદ ઉડાડીએ. 00 ગયા, 9 1 9 50 45 બરાબર, ને 20 50 100 બરાબર. તો કેટલા ટકા? 20% નફો થાય બરાબર. 4500 નો મોબાઈલ હતો એ આપણે 5000 ને 400 માં વેચતા 20% નફો થાય. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રૂપિયા 750 ની ઘડિયાળ રૂપિયા 600 માં વેચતા કેટલા ટકા ખોટ જાય બરાબર. કેટલા ટકા ખોટ જાય આપણે મેળવવાનું છે. સૌથી પહેલા તો એ મેળવવાનું કે ખોટ કેટલા રૂપિયા છે બરાબર. તો શું લખવાનું? ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર. મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. તો મૂળ કિંમત કેટલી હતી આપણી ઘડિયાળની? 750 માઇનસ વેચાણ કિંમત કેટલી છે? 600 બરાબર. કેટલા આવશે? 150 રૂપિયા. એ શું ગયું છે આપણી? ખોટ ગઈ. 150 રૂપિયા આપણી ખોટ ગઈ. હવે ખોટની ટકાવારી મેળવવાની છે બરાબર. તો એનું સૂત્ર શું આવશે? તો કે ખોટની ટકાવારી બરાબર ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 બરાબર. તો ખોટ કેટલી ગઈ છે? 150. મૂળ કિંમત કેટલી હતી આપણી? 750 ગુણ્યા 100 બરાબર. 00 ઉડી ગયા, 15 50 75 ને 20 50 100. તો 20% ખોટ ગઈ બરાબર. ઘડિયાળમાં કેટલા ટકા ખોટ ગઈ? તો કે 20% ઘડિયાળમાં ખોટ ગઈ. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને. અને તમારા કોઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ કરો. એન્ડ ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ.